સ્વામિનારાયણ અને સંખેડા મહાદેવ છોટાઉદેપુરના ખાતે ઓરસંગ અને ઉચ્ચ નદીના કિનારે પાંડવકાલીન પૌરાણિક શ્રી પંચેશ્વર મહાદેવજીના કલાત્મક નૂતન મંદિરનું લોકાર્પણ આઠ ડિસેમ્બર બે હાજર બાવીસ ને ગુરુવાર ના રોજ કરવામાં આવ્યો હતો વૈદુક્ત વિધિ અનુસાર વડધા સ્વામિનારાયણ સંસ્થા દ્વારા

આચાર્યશ્રી અવિચલ દાસજી મહારાષ્ટ્રી તેમજ સનાતન ધર્મના ધર્માચાર્યો મહંતો સાધુ સંતો અને મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને પંદર હજારથી વધુ સ્થાનિક હરિભક્તોની ઉપસ્થિતિમાં મંદિર ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું મંદિરના લોકાર્પણ અને વડતાલ સ્વામિનારાયણ મંદિરના બસો વર્ષ નિમિત્તે તારીખ ચાર થી દસ ડિસેમ્બર બે હજાર બાવીસ દરમિયાન નૂતન મંદિર પરિસરમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનનો ભક્ત ચિંતામણી સામયો ઉજવવામાં આવ્યો પૂજ્ય નૌતમ સ્વામી અને તેમના સત્તમંડળે છોટાઉદેપુર પંથકમાં સંખેડા નસવાડી તિલકવાડા જેતપુર પાવી બોડેલી બસોથી વધુ ગામોમાં ઝુંપડે ઝુંપડે જઈને છેવાડાના હજારો લોકો વસ્તી અને જનોને વ્યસન મુક્ત કરીને તેમનામાં સનાતન ધર્મ અને સ્વામિનારાયણ સત્સંગના મૂલ્યોનું સિંચન કરી સૌનો સર્વાંગી વિકાસ કર્યો છે ત્યારે આદિવાસી પંથકમાં નિર્માણ પામેલું આ મંદિર આદિવાસી સમાજના લોકો માટે શૈક્ષણિક સ્વાસ્થ્ય સાંસ્કૃતિક સામાજિક સત્સંગ એમ તમામ ક્ષેત્રે સર્વાંગી વિકાસ માટેનું કલ્યાણ કેન્દ્ર બની રહ્યું છે બાળકો યુવાનો અને મહિલાઓ માટે કૌશલ્યવર્ધન તાલીમ આયોજનો નિયમિત સત્સંગ સભાઓ તેમજ આદિવાસીજનોના સામાજિક અને આધ્યાત્મિક ઉત્કર્ષના કાર્યક્રમો આ મંદિર દ્વારા કરવામાં આવી રહ્યા છે